नमस्ते विद्यार्थी मित्रों, स्वागत छे તમારો શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠના ઓનલાઈન લેક્ચરમાં। આજે આપણે ભણીશું ધોરણ 3 વિષય છે આપણો ગણિત। તો એમાં બે ચેપ્ટર સુધી આપણે ભણી ગયા છીએ, હવે આપણે ભણીશું ત્રીજું ચેપ્ટર જેનું નામ છે આપો અને લો, જે આપણે પાઠ્યપુસ્તકમાં ભણી ગયા છીએ। આગળ ક્લાસ એક્ટિવિટી 1માં તમને એક કોષ્ટક આપેલું છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો તથા જવાબને કોષ્ટકમાં છેકો। નીચે તમને 15 खाली जगह आपेली है, तो ये खाली जगह जवाब तमारे शोधवानो छे अने ए जवाब जे ऊपर आखू कोष्टक 1 થી 100 सुधीना अंक शब्दनो आपेलू छे एमां तमारे चेको मारवानो छे। तो एनू पहलू छे 45 માં 13 उमेरता, तो 45 માં 13 उमेरी एटले केटला आवशे, एटले 45 વત્તા 13 रफ काम करवानुं, 5 ને 3 8, 4 ને 1 5, तो આપણો જવાબ આવશે 58। તો પહેલાના જવાબમાં લખવાનું 58 અને ઉપર કોષ્ટકમાં 58 ને ચેકો મારવાનો। બીજું છે 22 વત્તા 19, તો રફ કામમાં 22 વત્તા 19 કરવાનું, 9 ને 2 11 નો એકડો, વધી 1, 2 ને 1 3 ને 1 4, જવાબ આપણો આવ્યો 41। તો 41 ને ખાલી જગ્યામાં લખવાનો અને પછી ઉપર કોષ્ટકમાં ચેકો મારવાનો। ત્રીજું છે 42 માંથી 15 બાદ, તો 42 માંથી 15 બાદ કરવાના, 2 માંથી 5 નું જાય એટલે લેશું 10 10 ને 2 12, અહીંયા આવી ગયા 3, 12 માંથી 5 જાય તો 7, 3 માંથી 1 જાય તો 2, જવાબ આપણો આવ્યો 27। ચોથું છે 67 માઇનસ 57, 67 માઇનસ 57, 7 માંથી 7 જાય તો 0, 6 માંથી 5 જાય તો 1, જવાબ આપણો આવ્યો 10। દરેક જવાબ આપણે ખાલી જગ્યામાં લખતું જવાનું છે। પાંચમું છે 4 માં 48 ઉમેરતા, 4 વત્તા 48, અથવા તો તમે 48 વત્તા 4 પણ કરી શકો છો, 8 ને 4 12 નો બગડો, વધી 1, 4 ને 1 5, અથવા તો મોઢે ગણતરી કરીને 48 પછી 49 50 51 અને 52 એ રીતે પણ કરી શકો છો। પાંચમાનો જવાબ આવ્યો 52। છઠ્ઠું છે 8 વત્તા 37, 8 ને 7 15 નો 5 ડો, વધી 1, 3 ને 1 4, જવાબ આપણો આવ્યો 45। સાતમું છે 93 માંથી 37 બાદ કરતા, 93 માઇનસ 37, 3 માંથી 7 નો જાય એટલે લેશું 10 10 ને 3 13, અહીંયા આવી ગયા 8, 13 માંથી 7 જાય તો 6 અને 8 માંથી 3 જાય તો 5, અને જવાબ આવશે આપણો 56। આઠમું છે 1 અંકની સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે, હવે 1 અંકની સંખ્યા જુઓ 1 2 3 4 5 6 7 8 અને 9, તો એમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે 9, તો 1 અંકની સૌથી મોટી સંખ્યા 9। નવમું છે 74 માઇનસ 23, તો બાદબાકી કરી 74 માઇનસ 23, 4 માં 3 જાય તો 1, 7 માંથી 2 જાય તો 5, જવાબ આપણો આવ્યો 51। દસમું છે 34 વત્તા 44, જો તમને આડી બાદબાકી ફાવે તો આડી બાદબાકી ફટાફટ થઈ જાય તો એ કરવાની છૂટ, 4 માં 4 જાય, 4 ને 4 8 અને 3 ને 4 7, એટલે જવાબ આપણો આવ્યો 78। 11મું 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ, હવે 2 અંકની સંખ્યા કેટલી છે તો કે 10થી ચાલુ કરીને 99 સુધીની 2 અંકની સંખ્યા થાય, તો એ 2 અંકની સંખ્યામાં સૌથી મોટી સંખ્યા આવશે 99। બારમું છે 58 માં 15 ઉમેરતા, એટલે કે સરવાળો, 58 વત્તા 15,
आठ ने पांच तेर नो तगड़ो वधी एक पांच ने छ छ ने एक सात जवाब आपणो एवो तेर। तेरमो तेत्रीस माथी चौद बाद करता तो तेत्रीस माथी आपणे चौद बाद करशुं। तेत्रीस माइनस चौद त्रण माथी चार नो जाय एटले लेशुं दस को दस ने त्रण तेर अहीं आवी जशे बे। तेर माथी चार जाय तो नौ बे माथी एक जाय तो एक एटले आपणो जवाब आवशे ओगणीस। चौदमो सत्ताणु माथी सत्यावीस बाद सात माथी सात जाय तो झीरो नौ माथी बे जाय तो सात ने जवाब आवशे आपणो सीतेर। पंदरमू अने छेलू ओगणसાઈઠમાં છવ્વીસ ઉમેરતા ઓગણસિત્તેરમાં છવ્વીસ ઉમેરતા નવ ને છ પંદરનો પાંચડો વધી એક છ ને એક સાત સાત ને બે નવ એટલે જવાબ આપણો આવ્યો પંચાણું। તો આ પંદરે પંદર જવાબ તમારે ઉપરના કોષ્ટકમાં છેકો મારવાનો છે। એના પછીનો પ્રશ્ન છે નીચે આપેલા સરવાળા કરો એમાં તમને સરવાળાની રકમ આપેલી છે તમારે સાદા સરવાળા અને વધીવાળા સરવાળા કરવાના છે। પહેલું છે પચીસ વત્તા ચોપન પાંચ ને ચાર નવ પાંચ ને બે સાત આ આપણો જવાબ। બીજો દાખલો છે ચોત્રીસ વત્તા બત્રીસ ચાર ને બે છ ત્રણ ને ત્રણ છ છસઠ આપણો જવાબ। ત્રીજો છે બાવન વત્તા અઠ્યાવીસ આઠ ને બે દસનો ઝીરો વધી એક પાંચ ને એક છ છ ને બે આઠ વધી ગણવાની ભૂલવાની નથી। ચોથો દાખલો છે સડસઠ વત્તા તેત્રીસ સાત ને ત્રણ દસનો ઝીરો વધી એક છ ને એક સાત સાત ને ત્રણ દસ જવાબ આપણો આવ્યો સો। પાંચમો દાખલો છે પંચોતેર વત્તા સત્તર સાત ને પાંચ બાર બારનો બગડો વધી એક સાત ને એક આઠ આઠ ને એક નવ બાણું એ આપણો જવાબ। છઠ્ઠો દાખલો છે સુડતાલીસ વત્તા સુડતાલીસ સુડતાલીસ વત્તા સુડતાલીસ સાત ને સાત ચૌદનો ચોગડો વધી એક ચાર ને એક પાંચ પાંચ ને ચાર નવ ચોરાણું આપણો જવાબ। સાતમો દાખલો છે ત્યાંસી વત્તા સત્તર સાત ને ત્રણ દસનો ઝીરો વધી એક સાત ને એક આઠ ને એક નવ નવ ને એક દસ શું આપણો જવાબ। આઠમું છે સુડતાલીસ ઓછા તેતાલીસ સાત ને ત્રણ સોરી સુડતાલીસ વત્તા તેતાલીસ સાત ને ત્રણ દસનો ઝીરો વધી એક ચાર ને એક પાંચ પાંચ ને ચાર નવ નેવું એ આપણો જવાબ। નવમું છે અઢાર વત્તા પાંસઠ આઠ આઠ ને પાંચ તેરનો થગડો વધી એક એક ને એક બે બે ને છ આઠ ત્યાંસી એ આપણો જવાબ। દસમું અને છેલ્લું સત્યાવીસ વત્તા આડત્રીસ સાત ને આઠ પંદર પંદરનો પાછળો વધી એ ત્રણ ને બે પાંચ ને એ છ પાંસઠ એ આપણો જવાબ। આ રીતે આપણે સરવાળા કરી શકીએ છીએ। એના પછીનો છે નીચે આપેલી બાદબાકી કરો। સરવાળા કર્યા એવી જ રીતના બાદબાકી પણ સાદી અને દસકાવાળી બને છે। તો પહેલું છે સડસઠ માઇનસ પાંત્રીસ સાતમાંથી પાંચ જાય તો બે છ માં ત્રણ જાય તો ત્રણ આ થઈ આપણી સાદી બાદબાકી જવાબ આવ્યો બત્રીસ। બીજું છે ઇઠોતેર માઇનસ ચોવીસ આઠમાંથી ચાર જાય તો ચાર સાતમાંથી બે જાય તો પાંચ જવાબ આવ્યો ચોપન। ત્રીજું છે
सत्ताणु माइनस छेतालीस, सात मे छ जाए तो एक, नौ मे चार जाए तो पांच, जवाब आयो एक। चौथो छे ओगणसाइठ माइनस चौतरीस, नौ मे चार जाए तो पांच, पांच मे त्रण जाए तो बे, जवाब आयो पच्चीस। चौथो सॉरी पांचमो छे पांसठ माइनस ओगणचालीस। हवे अहींया संख्या तो पांसठ थी ओगणचालीस छे नानी ज छे, पण पांचमांथी नौ थशे नहीं एटले आपणे लेशुं दसको, नौमांथी पांचमांथी नौ नो थाय एटले लेशुं दसको, दस ने पांच पंदर, अहींया आवी गया पांच, पंदर मांथी नौ जाए तो छ, અને પાંચમાંથી ત્રણ જાય તો બે, જવાબ આવ્યો છવ્વીસ। હવે આપણો જવાબ સાચો છે કે નહીં એ ચકાસવા માટે આપણે શું કરશું, તો કે આ બંને રકમનો સરવાળો જુઓ, ઓગણચાલીસ વત્તા છવ્વીસ, નવને છ પંદરનો પાંચડો વધી એક, ત્રણને એક ચાર પાંચ, અને ત્રણને એક ચાર પાંચ અને છ પાંસઠ, જો આ પાંસઠ આવી જાય તો આપણો જવાબ સાચો। આ રીતે આપણે બાદબાકી સાચી છે કે ખોટી એ ચકાસી શકીએ છીએ। એના પછીનું છે બોતેર માઇનસ પિસ્તાલીસ, છઠ્ઠું છે બોતેર માઇનસ પિસ્તાલીસ, બેમાંથી પાંચનો જાય એટલે લેશું દસ, તો અહીંયા આવી ગયા છ, બારમાંથી પાંચ જાય તો સાત, છમાંથી ચાર જાય તો બે, જવાબ આપણો આવ્યો સત્યાવીસ। સાતમું છે એક્યાસી માઇનસ છેતાલીસ, એકમાંથી છનું જાય એટલે લેશું દસ, કો દસને એક, અગિયાર આઠની ઉપર આવી જાય સાત, અગિયારમાંથી છ જાય તો પાંચ, સાતમાંથી ચાર જાય તો ત્રણ, જવાબ આપણો આવ્યો પાંત્રીસ। આઠમું છે ચોરાણું માઇનસ એકાવન, ચારમાંથી એક જાય તો ત્રણ, નવમાંથી પાંચ જાય તો ચાર, જવાબ આપણો આવ્યો તેતાલીસ। નવમું છે બત્રીસ માઇનસ સત્તર, બેમાંથી સાત ન જાય એટલે લેશું દસ, કો દસને બે બાર, અહીંયા આવી ગયા બે, બારમાંથી સાત જાય તો પાંચ, બેમાંથી એક જાય તો એક, જવાબ આપણો આવ્યો પંદર। અને દસમું છે ચોપન માઇનસ અઠ્યાવીસ, ચારમાંથી આઠનો જાય એટલે લેશું દસ, ગો દસને ચાર ચૌદ, અહીંયા આવી ગયા ચાર, ચૌદમાંથી આઠ જાય તો છ, અને ચારમાંથી બે જાય તો બે, છવ્વીસ। તો આ રીતે આપણે બાદબાકી કરી શકીએ છીએ। અહીંયા આપણી ક્લાસ એક્ટિવિટી વન પૂરી થાય છે, હવે આપણે આગળ કરીશું ક્લાસ એક્ટિવિટી ટુ। ક્લાસ એક્ટિવિટી ટુમાં એવું આપણને કીધેલું છે કે નીચેના ઉદાહરણ મુજબ સરવાળા કરો। હવે ઉદાહરણ એક તમને આપેલું છે તોતેર વત્તા ચોવીસની, બરાબર એ રીતે આપણે આગળના સરવાળા કરવાના છે। તો એનું પહેલું છે બત્રીસ વત્તા છપ્પન, બત્રીસ વત્તા છપ્પન, હવે ઉદાહરણ મુજબ જ કરતા જવાનું છે। તો પહેલાં આપણે બત્રીસને છૂટું પાડશું, તો કેવી રીતે છૂટું પડશે, તો કે ત્રીસ વત્તા બે, હવે છપ્પનને છૂટું પાડશું તો વત્તાની નિશાની એમના, પચાસ વત્તા છ। બીજો સ્ટેપ જે ઝીરો ઝીરો વાળો હોય, દશકના અંક હોય એ બંનેનો સરવાળો, એટલે કે ત્રીસ અને પચાસનો સરવાળો કરી, ત્રીસ અને પચાસ કેટલા થશે, તો કે એંસી વત્તા બે અને છ એમનો, હવે તો કે આ બંનેનો સરવાળો કરશું, એંસી વત્તા બે અને છ આઠ, હવે વધ્યું શું, તો કે એંસી વત્તા આઠ, એંસી વત્તા આઠ એટલે અઠ્યાસી, આ આપણો જવાબ। આ રીતે આપણે આગળના બધા દાખલા કરવાના છે। બીજો દાખલો તેતાલીસ વત્તા પચાસ, તો પહેલાં તેતાલીસને છૂટું પાડશું, ચાલીસ વત્તા ત્રણ
વત્તા 25ને છૂટા પાડી 20 વત્તા 5. હવે આ બંનેનો સરવાળો કરશું એટલે શું આવશે જવાબ? 4 ને 2 6 એટલે 60. વત્તા 3 અને 5 એમ નામ, 3 વત્તા 5 એમ નામ. હવે આ બંનેનો સરવાળો કરશું તો કે 60 વત્તા 3 ને 5 8 એટલે 60 વત્તા 8 એટલે 68. આ આપણો જવાબ. આ રીતે દાખલો કરવાનો છે. ત્રીજો, 84 વત્તા 13. તો 84ને છૂટા પાડશો એટલે 80 વત્તા 4 વત્તા 13ને છૂટા પાડી એટલે 10 વત્તા 3. આ બંનેનો સરવાળો કરી 80 વત્તા 10 એટલે 90 વત્તા 4 અને 3 એમનો. હવે આ બંનેનો સરવાળો કરવાનો હતો કે 90 એમ નામ, 3 ને 4 7 છેલ્લે આ બંને વધ્યા, આ બંનેનો સરવાળો 97. આ જ વસ્તુ આપણે પાઠ્યપુસ્તકમાં શીખી ગયા છીએ. ચોથો દાખલો, 42 વત્તા 52. 42ને છૂટા પાડી 40 વત્તા 2, 52ને છૂટા પાડી 50 વત્તા 2. આ બંનેનો સરવાળો કરી 40 ને 50 90, 2 અને 2 એમનામ. હવે આ બંનેનો સરવાળો કરશું, 90 વત્તા 2 ને 2 4, 90 વત્તા 4 એટલે 94. પાંચમો દાખલો, 59 વત્તા 30. હવે આને છૂટા પાડી 59ને એટલે કે 50 વત્તા 9 વત્તા 30 છે તો 30ના 30 જ રહેશે, એમાંથી કંઈ છૂટું પડશે નહીં. આ બંનેનો સરવાળો 50 વત્તા 30 80 વત્તા 9ના 9, 80 વત્તા 9 89. અહીંયા એક સ્ટેપ, આ સ્ટેપ ઓછું થઈ જશે. છઠ્ઠો દાખલો, 45 વત્તા 63. 45ને છૂટું પાડી તો 40 વત્તા 5, 63ને છૂટા પાડી 60 વત્તા 3. આ બંનેનો સરવાળો 40 અને 60 100 વત્તા 5 અને 3. આ બંનેનો સરવાળો કરી 100 વત્તા 5 ને 3 8 એટલે જવાબ આપણો આવશે 108. આ રીતે આપણે આ દાખલા કરી શકીએ છીએ. એના પછીનો પ્રશ્ન નંબર 2, નીચેના સરવાળા કરો. એનું પહેલું છે, 3 રકમના સરવાળા આપણે અહીંયા કરવાના છે, જેમ આપણે 2 રકમના કરતા હતા એ જ રીતના. પહેલું છે 234 વત્તા 423. 4 ને 3 7, 3 ને 2 5, 4 ને 2 6. આ રીતે સાદા સરવાળા કરવાના છે અને આ જ રીતે વધીવાળા પણ આવશે. બીજું છે 243 વત્તા 342. 3 ને 2 5, 4 ને 4 8, 3 ને 2 5. જવાબ આપણો આવ્યો 58. પછી ત્રીજું છે 643 વત્તા 254. 3 ને 4 7, 5 ને 4 9, 6 ને 2 8, 897. ચોથું છે 427 વત્તા 452. 7 ને 2 9, 5 ને 2 7 અને 4 ને 4 8. પાંચમું છે 424 વત્તા 255. 5 ને 4 9, 5 ને 2 7 અને 4 ને 2 6. છઠ્ઠું છે 536 વત્તા 252. 6 ને 2
आठ, पांच ने त्रण आठ, पांच ने बे सात। सातमु छे त्रणसो ने तेतालीस वत्ता बसो आड़तरीस। आठ ने पांच, आठ ने त्रण अगियार नो एकड़ो वधी एक, चार ने एक पांच, पांच ने त्रण आठ, त्रण ने बे पांच। आ रीते वधी चढ़ावानी छे। आठमो दाखलो बस चार सौ सत्यावीस वत्ता त्रणसो ने छत्रीस। सात ने छो तेर, तेर नो तगड़ो वधी एक, त्रण ने बे पांच ने एक छ, चार ने त्रण सात। नौमो दाखलो पांचसो ने सत्तर वत्ता त्रणसो छवीस। सात ने छ अगियार नो, सात ने छ तेर नो तगड़ो वधी एक, त्रण ने एक चार, चार ने बे सॉरी 570 वत्ता 326, छ ने सात तेर नो तगड़ो वधी एक, एक ने एक बे, बे ने बे चार, त्रण ने पांच आठ। दसमु छे 445 वत्ता 238, आठ ने पांच तेर नो तगड़ो वधी एक, चार ने एक पांच, पांच ने त्रण आठ, चार ने बे छ, छसो ने त्यासी। एना पछी अगियारमो दाखलो 539 वत्ता 247, नौ ने सात सोळ नो छगड़ो वधी एक, चार ने त्रण, सात ने एक आठ, पांच ने बे सात। बारमो दाखलो 234 वत्ता 546, छ चार दस नो ઝીરો વધી એક, ચાર ને ત્રણ, સાત ને એક આઠ, પાંચ ને બે સાત। તેરમો દાખલો 546 વત્તા 77, હવે અહીંયા કંઈ નથી આપેલું એટલે અહીંયા આપણે ઝીરો ગણવાનું છે, બરાબર? હું લખતી નથી પણ ઝીરો આપણે ગણવાના છે। છ ને સાત તેર નો તગડો વધી એક, સાત ને ચાર અગિયાર ને એક બાર, બાર નો બગડો વધી એક, પાંચ ને એક છ, અહીંયા કંઈ નથી એટલે આપણે ઝીરો ગણશું। ચૌદમો દાખલો 405 વત્તા 327, આઠ ને પાંચ, આ પાંચ ને સાત બાર નો બગડો વધી એક, આઠ ને એક નવ, ચાર ને ત્રણ સાત। પંદરમો દાખલો 468 વત્તા 209, આઠ ને નવ સત્તર નો સાતડો વધી એક, છ ને એક સાત, ચાર ને બે છ। સોળમો દાખલો 836 વત્તા 36, છ ને છ બાર નો બગડો વધી એક, ત્રણ ને ત્રણ છ ને એક સાત, અહીંયા કંઈ નથી એટલે આપણે ઝીરો ગણશું, આઠ વત્તા ઝીરો આઠ। સત્તરમો દાખલો 724 વત્તા 59, નવ ને ચાર, નવ ને ચાર તેર નો તગડો વધી એક, પાંચ ને બે, સાત ને એક આઠ, સાત વત્તા અહીંયા કંઈ નથી એટલે સાત વત્તા ઝીરો સાત। અઢારમો દાખલો 356 વત્તા 239, નવ ને છ પંદર નો પાંચડો વધી એક, પાંચ ને છ, છ ને ત્રણ નવ, પાંચ ને બે સોરી ત્રણ ને બે પાંચ। ઓગણીસમો દાખલો 732 વત્તા 225, પાંચ ને બે સાત, ત્રણ ને બે પાંચ, સાત ને બે નવ। વીસમો અને છેલ્લો દાખલો 625 વત્તા 365, પાંચ ને પાંચ દસ નો ઝીરો વધી એક, છ ને બે, આઠ ને એક નવ, ત્રણ ને છ નવ, 990। આ રીતે આપણે ત્રણ અંકના સરવાળા કરી શકીએ છીએ અને અહીંયા આપણી ક્લાસ એક્ટિવિટી 2 પૂરી થાય છે।